નમસ્તે ગામઠી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું રોલર કોસ્ટર। તો ચાલુ કરીએ આજની રેસિપી। રોલર કોસ્ટર બનાવવા માટે મેં આયા 120 ગ્રામ મેરી બિસ્કિટનું પેકેટ લીધેલું છે, 50 ગ્રામ જેટલું ડ્રાય કોકોનટ લીધું છે, 3 ચમચી જેટલી ખાંડ લીધી છે, 1.5 ચમચી જેટલો કોકો પાવડર લીધો છે અને દૂધ લીધું છે। સૌ પ્રથમ આપણે મેરી બિસ્કિટનો ભૂકો કરશું। ભૂકો તૈયાર થઈ ગયો છે, હવે એમાં આપણે 1.5 ચમચી જેટલો કોકો પાવડર નાખશું, 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખશું, મિક્સ કરી લેશું। હવે આપણે દૂધ નાખતા જઈશું અને લોટ જેવું ટાઈટ બાંધતા જઈશું। આ રીતના આપણો લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ડ્રાય કોકોનટનું સ્ટફિંગ બનાવશું। 50 ગ્રામ જેટલું ડ્રાય કોકોનટ લીધું છે, એમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખશું, ત્યારબાદ આપણે દૂધ નાખી અને હલાવતા જઈશું। આ રીતના આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરી લીધું છે। હવે આપણે એક જાડુ પ્લાસ્ટિક લઈ એની ઉપર ઘી લગાડી અને રોલ વણશું। આ રીતના આપણે વણી લેશું। આ રીતના આપણો રોલ વણાઈ ગયો છે, હવે એની ઉપર આપણે આ સ્ટફિંગ પાથરશું। આપણું સ્ટફિંગ પથરાઈ ગયું છે, હવે આપણે એની ઉપર એક વેલણ મારી લેશું। હવે આપણે એનો આ રીતના રોલ વાળશું। રોલ એકદમ ટાઈટ વાળવાનો છે। આ રીતના રોલ વાળતું જવાનું છે અને પ્લાસ્ટિક અંદરથી ખેંચતું જવાનું છે, એટલે રોલ એકદમ ટાઈટ વળશે। આ રીતના આપણો રોલ વળાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને 10-15 મિનિટ સુધી સેટ થવા માટે ફ્રીજમાં રાખશું। આ રીતના આપણો રોલ સેટ થઈ ગયો છે, હવે આપણે એને કટ કરી લેશું। કટ થઈ ગયા છે, પ્લેટમાં લઈ લેશું। તો તૈયાર છે આપણા રોલર કોસ્ટર, આ રીતના અંદરથી દેખાય છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો। આવજો।